ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ધોરણ 12 સાયન્સના બાયોલોજીના પ્રકરણ નંબર 6ના આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ભણવાના છીએ વિકૃતિ અને જનીન સંકેત. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જનીન સંકેત કે જે જીનેટિક કોડ છે તેની માહિતી મેળવેલ છે. મિત્રો, એની અંદર જનીન સંકેતના ગુણધર્મવાળો પ્રશ્ન છે તે IMP છે. સારી રીતે એના 6 એ 6 ગુણધર્મો છે તે તૈયાર કરી લેજો. એક્ઝામની અંદર 3 માર્ક્સની અંદર આવે તો 3 એ 3 જે ગુણધર્મો છે તે આપણે લખવાના છે. હવે આપણે જોઈએ કે જનીન સંકેત વિશે તો આપણે જાણી લીધું કે જે DNA છે તે DNA છે તે માહિતી કોને આપે છે? મેસેન્જર RNAને મેસેજ સ્વરૂપે આપે છે. આ છે DNA છે. હવે આ DNA છે તે માહિતી આપે છે મેસેન્જર RNA એક મેસેજ સ્વરૂપે આપે છે. અને આ મેસેન્જર RNA છે તેના ઉપરની જે માહિતી છે તે રીડ કરે છે. કોણ રીડ કરે છે? જનીન સંકેત. અને એ માહિતી રીડ કરી અને એના આધારે એમિનો એસિડને ગોઠવે છે. કારણ કે એમિનો એસિડ પાસે ભાષા નથી કે જે મેસેન્જર RNA ઉપર આવેલી લેંગ્વેજને વાંચી શકે. આપણે જોઈએ કે ગુજરાતી આપણને ના આવડતું હોય તો ગુજરાતી આપણને આવડતું હોય અને ઇંગ્લિશ ના આવડતું હોય તો આપણે ઇંગ્લિશને વાંચી શકીએ નહીં. પરંતુ કોઈ એવું હોય કે જેને ઇંગ્લિશ આવડતું હોય ને આપણને ઇંગ્લિશ વાંચી અને પછી ગુજરાતીમાં સમજાવે તો સેમ એવું જ અહીંયા થાય છે કે મેસેન્જર RNA ઉપર જે ભાષા છે એ ભાષા એમિનો એસિડને વાંચતા આવડતી નથી. તો એ ભાષા એને કોણ વાંચીને સમજાવે છે? જીનેટિક કોડ એટલે કે જનીન સંકેત છે તે મેસેન્જર RNA ઉપર આવેલી ભાષા છે, લેંગ્વેજ છે તે વાંચે છે અને એ પ્રમાણે એમિનો એસિડને તે સંકેત કરે છે. સેમ મેં સૌ સાદું ઉદાહરણ આપ્યું કે ઇંગ્લિશ ન આવડતું હોય અને જેને ઇંગ્લિશ આવડે તે આપણે વાંચી અને ગુજરાતીમાં તેનું ટ્રાન્સલેટ કરી અને સમજાવે, સેમ એવું અહીંયા જ થાય છે. તો હવે આપણે જોઈએ કે જનીન સંકેત અને વિકૃતિ. વિકૃતિ વિશે તો આપણે ભણી ચૂક્યા છીએ મિત્રો, 5મા પ્રકરણની અંદર ડિટેલ્સની અંદર ભણ્યા છીએ કે વિકૃતિના પ્રકારો છે તેના વિશેની માહિતી મેળવેલી છે. તો અહીંયા થોડી પાછી રિવિઝન કરી લઈએ કે આપેલું છે તો વિકૃતિ શું છે? તો વિકૃતિ એટલે કે આપણે સૌ જાણીએ છીએ કે જે DNA છે તેની અંદર કોઈકના કોઈક ફેરફાર થાય તો એના કારણે વિકૃતિ ઉદ્ભવે છે. તો આપણે જોઈએ તો જનીન અને DNA વચ્ચેના પરસ્પર સંબંધો વિકૃતિ દ્વારા સરળતાથી સમજી શકાય છે. હવે જનીન અને DNA, જનીન અને DNA એટલે શું? તો DNA ઉપર જ જનીન આવેલા હશે. તો આ જનીન અને DNA વચ્ચેનો જે પરસ્પર સંબંધ છે તેને આપણે વિકૃતિની મદદથી સરળતાથી સમજી શકીએ છીએ. તમે વિકૃતિ અને તેની અસર વિશે પ્રકરણ 5ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છો, જોઈ લીધું છે પ્રકરણ 5ની અંદર કે વિકૃતિ અને તેની અસર શું છે, તે એના કારણે કયા કયા રોગો થાય છે તે પણ આપણે જોયું. સિકલ સેલ એનિમિયા એક વિકૃતિનું જ કારણ છે કે વિકૃતિના લીધે જ થાય છે, તે પોઈન્ટ મ્યુટેશનના લીધે થાય છે તે પણ આપણે જોઈ ગયા છીએ. ત્યારબાદ આગળ કીધું છે કે DNAના ખંડમાં લોપ અને પુનઃ ગોઠવણની અસર વિશે સરળતાથી સમજી શકો છો. હવે લોપ એટલે શું અને ત્યારબાદ આપણે જોઈએ કે પુનઃ ગોઠવણ એટલે શું, તો એ પણ આપણે જોઈ ગયા છીએ, છતાં પણ તમને અહીંયા કહી દઉં છું. હવે મિત્રો, આપણે જોઈએ કે આ DNA છે, બરાબર, DNAનો એક ટુકડો છે. હવે આ DNAના જે ટુકડા ઉપર, DNAના ખંડ ઉપર જનીનો હાજર છે તે આપણે જોઈએ છે કે ધારો કે આટલો ટુકડો જનીન છે, આ એક જનીન છે, ત્યારબાદ આ બીજું જનીન છે, આ ત્રીજું જનીન છે. હવે આ દરેકે દરેક જનીન છે ને તે DNAના ટુકડા ઉપર કેવા ગોઠવાયેલા છે? જુદા જુદા ગોઠવાયેલા છે, સાવ નજીક નજીક આવી રીતે નથી ગોઠવાયેલા કે અહીંયા એક જનીન હાજર હોય છે, ડાયરેક્ટ એને લગોલગ બીજું જનીન, આવી રીતે ગોઠવણી જોવા મળતી નથી. DNAના ટુકડા ઉપર જનીનો છૂટાછવાયેલા ગોઠવાયેલા હોય છે અને એના કારણે આપણને ફાયદો પણ થાય છે. શું બેનિફિટ થાય છે કે એક્ઝામ્પલ ફોર કોઈ વિકૃતિ આવે છે કે કોઈ ભૌતિક ફેરફાર થાય છે અથવા તો કોઈ એવું રસાયણ છે કે જે DNAના ટુકડાની ઉપર પડે છે, તો અહીંયા આ DNAના ટુકડાની ઉપર પડશે તો શું થશે મિત્રો? કે આ જ જનીન છે તે આપણું નષ્ટ થાય છે. અહીંયા બાજુમાં કોઈ જનીન આવેલું નથી, જનીન ક્યાં છે? છેક અહીંયા દૂર આવેલું છે. તો આ જનીનને કોઈ પણ અસર થશે નહીં, એટલે કે આપણા DNAનું ખાલી એક જ જનીન શું થાય છે? નષ્ટ થાય છે. અને એના કારણે વિકૃતિ તો આવે જ છે, ફેરફાર તો આવશે જ, પરંતુ ઓછો ફેરફાર આવશે. વિચારો કે જો બધા જ જનીનો છે તે વિકૃત થઈ જાય તો તે વધારે ઘાતક હશે. તો એના કારણે જનીનો કેવા છે? છૂટાછવાયેલા ગોઠવાયેલા છે. જો આવી રીતે જનીનો DNAના ટુકડા ઉપર સળંગ હશે, નજીક નજીક હશે, તો શું થશે? કે કોઈ પણ ભૌતિક ફેરફાર છે, કોઈ પણ રાસાયણ છે તે આપણા DNA ઉપર પડે છે
તો એના કારણે આ જનીન નષ્ટ થશે, આના ઉપર પડ્યું. હવે એની બાજુમાં જ આ જનીન ગોઠવાયેલું છે, તો આ જનીન પણ નષ્ટ થઈ જશે, આ પણ નષ્ટ થશે. તો આમ એક જ સાથે આપણા ડીએનએના બધા જનીનો નષ્ટ થઈ જશે અને એના કારણે આપણે વધારે પ્રમાણમાં ઘાતક અસર ઉત્પન્ન થાય છે. તો એટલા માટે આ એક આપણા માટે બેનિફિટ છે કે જે જનીનો છે તે ડીએનએના ટુકડા ઉપર જુદા જુદા છૂટા છવાયેલા ગોઠવાયેલા જોવા મળે છે. હવે આપણે જોઈએ કે ડીએનએના ખંડની અંદર લોપ થવું અને પુનઃ ગોઠવણી થવી એટલે શું. તો મિત્રો, એ પણ આપણે જોઈ ગયા છીએ કે લોપ થવું એટલે કે ડીએનએ છે તેનો કોઈ ટુકડો છે તે અદૃશ્ય થઈ જાવ, તેને આપણે લોપ કહીએ છીએ. એટલે કે ધારો કે અહીંયા આખી સિક્વન્સ આપેલી છે, એ ટી જી સી, એ ટી જી સી આવી સિક્વન્સ આપેલી છે. તો એમાંથી ધારો કે આ એ આ છે ટી જી સી, આ ટી જી સી વાળો ક્રમ છે તે દૂર થઈ જાય છે અને આપણી સિક્વન્સ આવી બની જાય છે કે એ એ ટી જી. તો આને કહે છે કે લોપ થવું, એટલે કે કોઈ પણ ભાગ છે તે શું થઈ જાય છે કે દૂર થઈ જાય છે. તો આને લોપ કહેવાય છે કે જે આપણે આગળ ભણી ગયા છીએ. તો લોપ થાય છે ડીએનએના ટુકડામાં, અથવા તો આપણને કીધું છે કે પુનઃ ગોઠવણી. પુનઃ ગોઠવણી એટલે શું કે એકને એક ભાગ છે તે ફરીથી ગોઠવાય છે. કે ધારો કે અહીંયા ટી જી સી છે તે આપણે લોપ તરીકે દર્શાવી દીધો, હવે એની પુનઃ ગોઠવણી થાય છે તો એ ભાગની અંદર શું થાય છે કે જો એ તે પુનઃ ગોઠવણી પામતો હશે તો એ ટી જી સી ફરી પાછું એને અહીં આવશે, ટી જી સી એ ટી જી એટલે કે દ્વિકૃતિ. તો આવું થશે તો એના કારણે શું થાય છે કે જે ડીએનએ છે તેના જે જનીન છે તેની અંદર પણ ફેરફાર થાય છે. શું ફેરફાર થાય છે તે આગળ જોઈએ. હવે જો ડીએનએનો કોઈ ખંડ છે તેની અંદર લોપ થશે, એટલે કે કોઈ નાઇટ્રોજન બેઝના ક્રમવાળો ભાગ દૂર થશે અથવા તો એના એ ક્રમ ફરીથી ગોઠવાશે એટલે કે પુનઃ ગોઠવણી થશે, તો શું થાય છે તે આપણે આગળ પાંચમા પ્રકરણની અંદર પણ ભણી ગયા છીએ, અહીંયા પણ મેં તમને સમજાવ્યું. હવે તેના પરિણામ સ્વરૂપે જનીન તેના કાર્યમાં ક્ષતિ અથવા તો વધારો થાય છે. એટલે કોઈ ભાગ દૂર થઈ જશે તો જનીનનું કામ કેવું થઈ જશે, ઓછું થઈ જશે. એટલે જનીનના કાર્યની અંદર ઘટાડો આવે છે, ક્ષતિ આવે છે, અથવા તો એના કામની અંદર વધારો થાય છે. એટલે કે જનીન છે તે વધારે કાર્ય કરે છે. પોઈન્ટ મ્યુટેશનનું શ્રેષ્ઠ ઉદાહરણ બીટા ગ્લોબિન શૃંખલા માટેના જનીનમાં એક બેઝ જોડમાં પરિવર્તનના પરિણામ સ્વરૂપે બીટા ગ્લોબિન શૃંખલામાં એમિનો એસિડ ગ્લુટામેટની જગ્યાએ વેલાઇન આવે છે અને જેનાથી થતો રોગ છે તેને સિકલ સેલ એનિમિયા કહે છે. અને પોઈન્ટ મ્યુટેશનના કારણે જે બંધારણીય જનીનમાં એક બેઝનો ઉમેરો અથવા ઘટાડા વિશે એક નીચે પ્રમાણે એક ઉદાહરણ આપેલું છે તેની મદદથી સમજી શકાય છે. તો હવે મિત્રો, આપણે જોઈએ કે પોઈન્ટ મ્યુટેશન એટલે શું તે આપણે જાણીએ છીએ. કે પોઈન્ટ મ્યુટેશન એટલે કે અહીંયા કોઈ એક સિક્વન્સ આપેલી છે, આ સિક્વન્સની અંદર અહીંયા છે એ છે, ટી છે, જી છે, સી છે, એ ટી જી સી. હવે આ સિક્વન્સની અંદર અહીંયા ટી છે, આ ટીના બદલે જો અહીંયા સી આવી જાય અને આના કારણે જે વિકૃતિ થાય છે તેને કહે છે પોઈન્ટ મ્યુટેશન. પોઈન્ટ મ્યુટેશન એટલે શું, તો એક જ ખાલી નાઇટ્રોજનના બેઝના ક્રમમાં જ ફેરફાર થાય છે. કે તમે અહીંયા એક ક્રમ છે તેના બદલે બીજો ક્રમ આવી જાય છે તો એના કારણે જે વિકૃતિ થાય છે તે વિકૃતિને કહે છે પોઈન્ટ મ્યુટેશન. એટલે યાદ રાખજો કે જે સિકલ સેલ એનિમિયા છે તેની અંદર આપણે જોઈ ગયા છીએ કે જે સિકલ સેલ એનિમિયાની અંદર એક જ જે નાઇટ્રોજનનો બેઝનો ક્રમ છે તેની અંદર ફેરફાર થાય છે. કે એની અંદર શું હતું કે જે આપણે જોઈએ કે સિકલ સેલ એનિમિયાની અંદર જે જી એ જી છે તેના બદલે જી યુ જી આવી જાય છે અને એનું જે સંકેતન આખું બદલી જાય છે. એટલે કે જે આ જી એ જી છે એના બદલે આ એ છે તેના બદલે કોણ આવી જાય છે, યુ આવી જાય છે, યુ આવી જાય છે. તો આ જી એ જી સંકેતન કરે છે ગ્લુટામિક એસિડનું અને જી યુ જી સંકેતન કરે છે વેલાઇનનું. તો એટલા માટે જે આખી પ્રોટીનની શૃંખલા બને છે એમાં છઠ્ઠા નંબરનો ક્રમ કોનો આવવો જોઈએ કે ગ્લુટામિનનો આવવો જોઈએ. તો આ ગ્લુટામિક એસિડના બદલે વેલાઇન આવી જાય છે. તો એ સિકલ સેલ એનિમિયા કે જે આપણે પોઈન્ટ મ્યુટેશનની અંદર આગળ જોઈ ગયા છીએ, સિકલ સેલ એનિમિયા રોગ, કે એની અંદર આવતું હતું કે એના બદલે ખાલી યુ આવે છે, એક જ નાઇટ્રોજન બેઝની અંદર શું થાય છે, ફેરફાર થાય છે. મિત્રો વિચારો, અહીંયા નથી આ યુ કોઈ નથી વિકૃત કે નહીં કાંઈ નથી નુકસાનકારક, તે નાઇટ્રોજન બેઝ જ છે.
છતાં પણ રોગ થાય છે કે એના બદલે યુ આવી ગયું છે, એના કારણે જે આખું પ્રોટીન બને છે તે પ્રોટીન કેવું બને છે, ક્ષતિયુક્ત બને છે, અને જે આપણા રક્તકણ છે એનો આકાર કેવો થઈ જાય છે, સિકલ સેપ એટલે કે દાંતરડા આકારના થઈ જાય છે. કે જે રોગ વિશે આપણે સિકલ સેલ એનિમિયાની અંદર ભણી ગયા છીએ ત્યારે કદાચ તમને આ જનીન સંકેત એટલે શું ને થોડું ઘણું નહીં મગજમાં હોય, પણ તો હવે અત્યારે આપણે સમજી શકીએ છીએ કે એના બદલે યુ આવી જશે. તો આ જી એ જી છે તે કોઈ અલગ એમિનો એસિડનું સંકેતન કરે છે, જી યુ જી છે તે પણ અલગનું કરે છે, આ કરે છે ગ્લુટામિક એસિડનું, જી યુ જી કરે છે વેલાઇનનું. તો અહીંયા જો ખાલી યુ આવી જશે તો ગ્લુટામિક એસિડના બદલે વેલાઇન આવે છે, અને એના કારણે જે પ્રોટીન બને છે તે પ્રોટીન અલગ પ્રકારનું બને છે, અને એના કારણે આપણો જે રક્તકણ છે તેનો આકાર દાંતરડા આકારનો થઈ જાય છે. મિત્રો ખાલી એક જ નાઇટ્રોજન બેઝના કારણે આટલું થાય છે, વિચારો. તો આ પ્રકારનું જે મ્યુટેશન છે તેને પોઈન્ટ મ્યુટેશન તરીકે ઓળખવામાં આવે છે. એસીએ મિત્રો જોઈ લે કે કોઈ પણ આ મેસેન્જર આરએનએની જે શૃંખલા છે, આ મેસેન્જર આરએનએની શૃંખલા પણ જે ચોક્કસ નાઇટ્રોજન બેઝના ક્રમ આવેલા હશે, એ ક્રમની અંદર આપણે કોઈક એમ એડ છે બેઝ એડ કરી અથવા તો બેઝને દૂર કરે તેને એક ઉદાહરણ આપેલું છે, એ આપણે પછી જોશું. એ પહેલાં અહીંયા આપણે જોઈ લઈએ કે પોઈન્ટ મ્યુટેશન હવે આપણે સમજાઈ ગયું કે ખાલી એક નાઇટ્રોજન બેઝની અંદર જ ફેરફાર થાય છે તો એને કહે છે પોઈન્ટ મ્યુટેશન. હવે ત્યારબાદ બીજું આવે છે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. મિત્રો ફ્રેમ શિફ્ટ મ્યુટેશનની અંદર શું થાય છે કે જે મેસેન્જર આરએનએ છે તેની ઉપર કોડ છે તે આવી રીતે ત્રિપ્લેટ હશે, એટલે કે ત્રણની સંખ્યામાં જોવા મળશે. મેસેન્જર આરએનએ ઉપર જે આ કોડ છે તે ત્રિપ્લેટ હશે, ત્રણની સંખ્યામાં હશે. મિત્રો આ બાજુબાજુમાં જ આવેલા હશે દરેકે દરેક કોડ, પરંતુ આ તો મેં તમને સમજાવવા માટે થોડાક દૂર દૂર લખ્યા છે, બાકી બાજુમાં બધા જ છે બે છે તે આવેલા હશે. તો આ ત્રણ ત્રણની સંખ્યામાં કોઈ કોડ આવેલા હશે, અને હવે આમાંથી જો આખે આખું આ કોડ છે તે દૂર થઈ જાય અથવા તો કોઈ નવું કોડ છે તે આ બેની વચ્ચે આવી જાય તો એના કારણે જે વિકૃતિ થાય છે તેને કહે છે ફ્રેમ શિફ્ટ વિકૃતિ. એટલે કે એની અંદર શું થાય છે કે કોઈ એક કોડ જ ઉમેરાય છે અથવા તો કોઈ એક કોડ દૂર થાય છે. એટલે અહીંયા મેં દર્શાવ્યું કે ધારો કે આ કોડ દૂર થઈ જશે આખે આખો ત્રણે ત્રણ, અથવા તો એના વચ્ચે કોઈ નવો આવી જશે તો એના કારણે જે વિકૃતિ થાય છે તેને કહે છે ફ્રેમ શિફ્ટ વિકૃતિ. આગળ કઈ હતી પોઈન્ટ મ્યુટેશન હતી. હવે આ બંને વિકૃતિની અંદર આપણે જોઈએ તો જે પોઈન્ટ મ્યુટેશન છે તેના કારણે રીડિંગ ફ્રેમમાં પરિવર્તન આવે છે, પરંતુ અહીંયા ફ્રેમ શિફ્ટ વિકૃતિ છે તેના કારણે રીડિંગ ફ્રેમમાં પરિવર્તન નથી આવતું. હવે આપણે અહીંયા જોઈએ કે અહીંયા કોડ બધા આવેલા છે, આ કોઈ પણ એમિનો એસિડનું સંકેતન કરતું હશે, અહીંયા પણ કોઈકના કોઈક એમિનો એસિડનું સંકેતન કરતું હશે. હવે અહીંયા કોઈ નવો કોડ દાખલ થઈ ગયો છે તો અહીંયા શું થશે કે આનું સંકેતન કરવાવાળું એમિનો એસિડ અહીંયા ગોઠવાશે. હવે અહીંયા કોઈ નવો એડ થયો તો એ અહીંયા ગોઠવાઈ જશે, બાકીનો જે આ ક્રમ છે તે એમનામ જ રહેશે, કારણ કે આ જે ક્રમ છે તે આગળ ખાલી ખસી ગયો છે તો એને કહે છે ફ્રેમ શિફ્ટ. એટલે કે ખાલી ખસ્યો જ છે પરંતુ એના કારણે રીડિંગમાં કંઈ પ્રોબ્લેમ આવતો નથી તો એને કહે છે ફ્રેમ શિફ્ટ વિકૃતિ. અને આ વિકૃતિ એટલી બધી ઘાતક નથી જોવા મળતી, કારણ કે એનો જે આખું રીડિંગ ફ્રેમ છે તે તો ચોક્કસ જળવાઈ જ રહે છે, ખાલી એક એમિનો એસિડ જ ખસી જાય છે. પરંતુ આપણે પોઈન્ટ મ્યુટેશનની વાત કરીએ મિત્રો, તો પોઈન્ટ મ્યુટેશનની અંદર શું થાય છે કે આ મેસેન્જર આરએનએ છે તેનો કોઈ આ ચોક્કસ ક્રમ આવેલો છે. હવે અહીંયા જો કે આ ત્રણ સંકેતો ત્રણ ત્રણના સંકેતો આવેલા છે, હવે જો અહીંયા કોઈ એક વચ્ચે એડ થઈ ગયું તો આપણે ત્રણ ત્રણ બનાવીએ તો આ ત્રણ છે તેની સાથે આવી જશે, અહીંયા વચ્ચે એડ થયું છે એટલે શું થશે કે આ ત્રણ આવશે, કેમ કે જની સંકેત હંમેશા ટ્રિપલમાં જ હશે. ત્યારબાદ જોવા છે તો આ ત્રણનો કોડ બનશે. તો આમ અહીંયાથી લઈ કરીને આગળ સુધી જે આખું રીડિંગ ફ્રેમ છે તેની અંદર શું આવશે, ફેરફાર આવશે, પરિવર્તન આવશે, કે જે પોઈન્ટ મ્યુટેશનની અંદર જોવા મળે છે. ફ્રેમ શિફ્ટમાં એવું જોવા મળતું નથી, ફ્રેમ શિફ્ટમાં તો ખાલી એક ખસી જ જાય છે. તો આ પોઈન્ટ મ્યુટેશન છે તેના કારણે છેક સુધી જ્યાં સુધી મેસેન્જર આરએનએની શૃંખલા ઉપર એમિનો એસિડ ગોઠવાશે તો આખી રીડિંગ ફ્રેમ જ બદલાઈ જાય છે, કે અહીંયા એ એ કોડ હશે અને અહીંયા લઈ લ્યો કે આનો કોડ યુ 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 હશે અને અહીંયા વચ્ચે એક સી દાખલ થઈ ગયું તો હવે જે આખું કોડ છે તે યુ યુના બદલે આ ત્રણનો બનશે, સી યુ યુનો બનશે. હવે અહીંયા જો એ એ એ હશે તો એ એ એ કોડના બદલે કોણ બનશે, યુ એ એ કોડ બનશે. તો આખી જે રીડિંગ ફ્રેમ છે તે છેક સુધી બદલાઈ જાય છે જે પોઈન્ટ મ્યુટેશનની અંદર થતી જોવા મળે છે, પરંતુ ફ્રેમ શિફ્ટમાં એવું થતું જોવા મળતું નથી.
તો હવે અહીંયા જે પોઈન્ટ મ્યુટેશન છે તેની અંદર કીધું છે કે એના બંધારણીય જનીનની અંદર કોઈ એક બેઝ ઉમેરાશે, એટલે કે એડ થશે, અથવા તો એમાંથી કોઈ એક જે બેઝ છે તે દૂર થઈ જશે, તો એના કારણે કેવા ફેરફારો આવે છે. તો અહીંયા એક ઉદાહરણ આપેલું છે, તેના દ્વારા આપણે સમજી શકીએ છીએ. શું ઉદાહરણ આપેલું છે તે આપણે જોઈએ કે આ વાક્ય પર ધ્યાન આપો કે જે નીચેના શબ્દોથી બનેલ છે અને એમાં ત્રણ અક્ષરો આનુવંશિક સંકેતની જેમ જ જોવા મળે છે. કે આપણી પાસે જેમ આનુવંશિક સંકેત છે એવી જ રીતે અહીંયા ત્રણ સંકેત છે તે જોવા મળે છે. શું છે વાક્ય તો જોઈએ, તો રામ હેઝ રેડ કેપ, એટલે કે એનો ગુજરાતી ભાવાર્થ એવો થાય કે રામની પાસે લાલ ટોપી છે. રામની પાસે લાલ ટોપી છે, ત્રણ ત્રણ અક્ષરની અંદર જ આપણે ત્રિઅંકી સંકેતની જેમ જ દર્શાવવાનું છે. હવે શું છે કે આપણે હેજ અને રેડની વચ્ચે બી ઉમેરી અને વાક્યની પુનઃ ગોઠવણી કરીએ તો નીચે મુજબ વાંચી શકાશે. હવે આપણે શું કરવાનું છે કે હેજ અને રેડની વચ્ચે બી શબ્દ ઉમેરવાનો છે. તો આપણે અહીંયા જોઈએ તો પોઈન્ટ મ્યુટેશનનું જે ઉદાહરણ છે, શું થયું કે એક બેજ છે તે ઉમેરાણો, તો આપણે અહીંયા ઉદાહરણ દ્વારા સમજવાનું છે. તો અહીંયા જુઓ કે રામ હેજ એ તો રેડ જ રહેશે, અહીંયા કોઈ પ્રોબ્લેમ નહીં પડે, પરંતુ રેડ છે તેના બદલે શું થઈ જશે, બી આર ઈ થઈ જશે. કારણ કે આપણે હંમેશા ત્રણ જ સંકેત લખવાના છે, અહીંયા વચ્ચે બી આવી ગયો એટલે એનો અર્થ એવો નહીં કે આ રેડ ને કેપ એની આઈ જ રહેશે, બી આર ઈ થઈ જશે, ડી સી એ અને પી, તો આખું વાક્ય ચેન્જ થઈ ગયું, આનો કોઈ મિનિંગ જ નહીં રહે. હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ કે એવી જ રીતે જો આપણે બે અક્ષરો છે તે એ જ જગ્યા ઉપર જેમ કે બી આઈ ઉમેરીએ તો એનું વાક્ય કેવી રીતે થશે, તો રામ હેજ બી આઈ આર ઈ ડી સી એ પી, તો આઈ મિનિંગલેસ છે, આને પણ આપણે કોઈ અર્થ નથી. હવે ત્યારબાદ એને કીધું છે કે ત્રણ અક્ષરો એકસાથે ઉમેરીએ એટલે કે બીગ ઉમેરીએ તો એનું વાક્ય નીચે મુજબ થાય કે રામ હેજ બીગ રેડ કેપ, તો આનું કોઈક મિનિંગ થાય છે, એટલે કે રામની પાસે મોટી લાલ ટોપી છે. તો આવું જ થાય છે મિત્રો કે જનીનની અંદર, કે જો કોઈ પણ એક નાઇટ્રોજન બેઝ આવશે તો એના દ્વારા જે શૃંખલા બને છે પ્રોટીનની તે સાવ કેવી હશે, અર્થ વગરની હશે, બે એડ થશે તો પણ એવી થશે, પરંતુ જો ત્રણ થશે, આ ત્રણ થશે તો એના કારણે જે શૃંખલા બને છે તે સારી હશે, એમ આપણે કહી શકીએ. સાવ સારી તો નહીં જ, તે વિકૃત જ હશે, પરંતુ તે કેવી હશે, સારી હશે. વિકૃતિના પણ બે પ્રકાર હોય છે, કે એમાં વિકૃતિ છે તે અમુક વિકૃતિ આપણા માટે ફાયદાકારક હોય છે અને અમુક વિકૃતિ નુકસાનકારક છે. તો હવે જે ઉપરની પોઝિશનની અંદર આ પ્રકારની જો વિકૃતિ આવશે, અહીંયા બેમાં જે જોવા મળી છે તે આપણા માટે નુકસાનકારક હશે, અહીંયા જે જોવા મળશે તે ફાયદાકારક હશે. ફાયદાકારક એટલા માટે કે અહીંયા જે પ્રોટીન બને છે તો એના માટે અહીંયા કોઈ કોડ હાજર હશે, એમ તો એના કારણે એટલી બધી વિકૃતિ છે તે ઘાતક હશે નહીં. તો એવી જ રીતે આગળ જોઈએ તો ઉપરયુક્ત વાક્યના અભ્યાસને આધારે રેડ અક્ષરને એક પછી એક દૂર કરવાનો છે અને પુનરાવર્તિત કરવાથી ત્રણ અક્ષરનું વાક્ય નીચે મુજબ થશે. આપણે વાક્ય બનાવી ત્યારે મિત્રો ત્રણ ત્રણ જ સાથે રાખવાના, તે યાદ રાખવાનું. તો અહીંયા જોઈએ તો રામ હેજ રેડ કેપ છે, તેમાંથી આર દૂર કરી દઈએ તો શું થશે કે રામ હેજ ઈડીસી એપી. ત્યારબાદ આગળ જોઈએ તો ફરીથી એમાં ડી દૂર કરવાનો છે, તો રામ હેજ ડી સી એ પી, કોઈ અર્થ નહીં. રામ હેજ છે કેપ, તો આ બંનેનો કોઈ મિનિંગ નથી. આનો કોઈક મિનિંગ છે કે રામ પાસે ટોપી છે, તો આ બંને કેવી થશે, ઘાતક થશે. આ કેવી છે, ફાયદાકારક વિકૃતિ છે, એટલે કે એનાથી એટલું બધું નુકસાન થશે નહીં. તો આવી રીતે કોઈ શબ્દ એડ કરવાથી અથવા તો દૂર કરવાથી જેવી રીતે વાક્યની રચના મિત્રો બદલાઈ જાય છે, એવી જ રીતે આપણા ડીએનએની અંદર કોઈ પણ નાઇટ્રોજન બેઝ એડ થશે અથવા નાઇટ્રોજન બેઝ દૂર થશે તો એના કારણે જે આખે આખું જે જનીન સંકેતો છે તે પણ બદલાઈ જશે ને એના કારણે જે પ્રોટીનની ક્રિયા થાય છે તેની અંદર પણ ફેરફાર થાય છે, તેના સ્વરૂપમાં ફેરફાર થાય છે. તો અહીંયા કીધું છે કે ઉપરયુક્ત અભ્યાસ પરથી સ્પષ્ટ થાય છે કે એક અથવા તો બે બેઝના ઉમેરાવાથી અથવા દૂર થવાથી, એટલે કે ઉમેરો અથવા દૂર થતાં તે સ્થાનના બિંદુએ રીડિંગ ફ્રેમમાં પરિવર્તન આવે છે. રીડિંગ ફ્રેમ એટલે શું, મેં તમને કીધું કે મેસેન્જર આરએનએ છે તેના ઉપર આ કોડ આવેલા છે, એ કોડને વાંચે છે. કોણ વાંચે છે, જનીન સંકેત. એ જનીન સંકેત વાંચી અને એમાંથી કોણ ગોઠવાય છે કે એમિનો એસિડ ગોઠવાય છે. તો આવી રીતે હશે તો અહીંયા કોઈ પણ જો આડાવડું થઈ જશે કે ધારો કે આમાંથી બે દૂર થઈ ગયા અથવા તો વચ્ચે બે એડ થયા તો એના કારણે એની જે રીડિંગ ફ્રેમ છે તેનું જે વાંચવાની છે
ક્ષમતા છે તેની અંદર ફેરફાર આવે છે. રીડિંગ ફ્રેમ એટલે શું એ તો આપણે હવે ખબર પડવી જોઈએ કે મેસેન્જર આરએનએ ઉપરનો કોઈ ક્રમ છે તેને જનીન સંકેત વાંચી અને એમિનો એસિડ ગોઠવે છે તો આ રીડિંગ ફ્રેમની અંદર પરિવર્તન આવે છે. ત્રણ અથવા તેના ગુણકમાં બેઝનો ઉમેરો થવાથી કે દૂર થવાથી અથવા તો તેના ગુણકમાં કોઈ પણ સંકેત દૂર થાય છે. હવે આપણે પહેલાં સમજી લઈએ કે અહીંયા જો એક અથવા તો બે બેઝ ઉમેરાશે અથવા દૂર થશે તો શું થશે કે એ સ્થાને એની રીડિંગ ફ્રેમની અંદર ફેરફાર આવશે. પરંતુ એકની સાથે ત્રણ દૂર થઈ જશે અથવા તો ત્રણનો ઉમેરો થશે તો એના કારણે રીડિંગ ફ્રેમમાં કોઈ પણ ફેરફાર આવતો નથી કે આપણે જોયું તો એને ફ્રેમ શિફ્ટ વિકૃતિ કહે છે. તો અહીંયા એ જ કીધું છે કે ત્રણ અથવા તેના ગુણકમાં એટલે કે ત્રણ અથવા તેના ગુણક એટલે કે ત્રણની સંખ્યામાં કોઈ પણ બેચ ઉમેરાશે અથવા તો તે દૂર થઈ જશે એટલે કે એક અથવા તો તેના ગુણકમાં આગળ જોઈએ કે ગુણક પ્રમાણે સંકેતો છે તેનો ઉમેરો કે દૂર થાય છે જેનાથી એક અથવા તો ગુણક પ્રમાણે ઘણા બધા એમિનો એસિડનો ઉમેરો અથવા દૂર થાય છે. જ્યારે આ સ્થાનથી આગળની તરફ રીડિંગ ફ્રેમમાં કોઈ પરિવર્તન આવતું નથી એટલે કે આપણે મેસેન્જર આરએનએની આખી શૃંખલા આપેલી છે, અહીંયા કોડ આપેલા છે. આવી રીતે ત્રણ ત્રણના કોડ છે. હવે આ ત્રણ ત્રણના કોડ છે તો અહીંયા વચ્ચે કોઈ પણ ત્રણ અંકી સંકેત આવી જશે, ત્રણ એડ થઈ જશે તો ખાલી અહીંયા એક ક્રમ જ બદલાઈ જશે, એમિનો એસિડનો ક્રમ જ બદલાશે. બાકી અહીંયા આગળ જે રીડિંગ ફ્રેમ છે તેની અંદર કોઈ પણ ફેરફાર થશે નહીં, એટલે કે એનું જે આગળ છે તેમાં જે રીડિંગ ફ્રેમની અંદર ફેરફાર થતો નથી. તો આ પ્રકારની જે વિકૃતિ છે તેને ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન તરીકે ઓળખવામાં આવે છે. ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન અથવા તો લોપ વિકૃતિ કહે છે. અને આનુવંશિકના આધાર પ્રમાણે સંકેતો કેવા હોય છે, ત્રિઅક્ષરી હોય છે અને હંમેશા તે ક્રમમાં જ સળંગ વંચાય છે. મિત્રો, અહીં ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન અને લોપ વિકૃતિ એટલે શું તે પણ યાદ રાખવા જેવું છે કે ઇન્સર્શન એટલે એનો અર્થ એવો કે ત્રણ અંકોનો ઉમેરો થયો. ધારો કે અહીંયા ત્રણ અંકો છે તે અહીંયા ઉમેરાશે, વચ્ચે એડ થયા તો એને કહે છે ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન. યાદ રાખજો, જો આ ત્રણ અંકો છે તો અહીંયાથી દૂર થઈ જશે, રિમૂવ થઈ જશે તો એને કહે છે લોપ વિકૃતિ, ડિલેશન, મ્યુટેશન. તો આ પણ યાદ રાખજો કે કોઈ પણ ત્રણ અંકો વચ્ચે આવીને એડ થશે તો એને ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન કહે છે. ઇન્સર્શન એટલે કે ઉમેરાવું, એડ થવું, લોપ એટલે કે અહીંયાથી દૂર થઈ જાવ. તો આમ બે પ્રકારની જે ફ્રેમ શિફ્ટ વિકૃતિ છે તે જોવા મળે છે કે એક તો ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન અને બીજી છે લોપ વિકૃતિ. ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન ક્યારે થશે કે જ્યારે ત્રિઅંકી સંકેતનો ઉમેરો થશે ત્યારે, અને લોપ ક્યારે થશે કે જ્યારે ત્રિઅંકી સંકેત દૂર થઈ જશે ત્યારે. અને તમને એવું કીધું છે કે એવું ન હોય કે ખાલી ત્રણ અંકી સંકેત એક જ હોય, અહીંયા ઘણા બધા ત્રણ અંકી સંકેત છે તે પણ એડ થઈ શકે. ધારો કે અહીંયા જ્યાં મેસેન્જર આરએનએની શૃંખલા છે અહીંયા ત્રણ અંકો સંકેત આવેલા છે, અહીંયા ત્રણ છે તો એક સાથે ત્રણ ત્રણ આવી રીતે એના ગુણકમાં પણ ઘણા બધા છે તે આવી રીતે એડ થઈ શકે છે વચ્ચે. તો એના કારણે શું થશે કે ફક્ત જે એમિનો એસિડ છે તે ઉમેરાશે અથવા તો એમિનો એસિડ દૂર થશે, પરંતુ એના રીડિંગ ફ્રેમની અંદર કોઈ પણ પરિવર્તન આવશે નહીં તો એને કહે છે ફ્રેમ શિફ્ટ વિકૃતિ અથવા તો ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. કે એના બે પ્રકાર, ઇન્સર્શન અને લોપ. ઇન્સર્શન એટલે કે એડ થશે અને લોપ એટલે કે દૂર થશે. તો આ છે મિત્રો વિકૃતિ અને તેના પ્રકાર કે કેવી રીતે રીડિંગ ફ્રેમની અંદર ફેરફાર આવે છે તે. કારણ શું કામ, તો એને વાંચીને જ એમિનો એસિડ ગોઠવાશે. તો અહીંયા આપણું જનીન સંકેત અને વિકૃતિ પૂર્ણ થાય છે. હવે મિત્રો ત્યારબાદ નેક્સ્ટ આવે છે ટીઆરએનએ, એક અનુકૂલક કણો એટલે કે એડેપ્ટર મોલેક્યુલર. બે માર્ક્સની અંદર અથવા ત્રણ માર્ક્સની અંદર આ પ્રશ્ન છે તે મિત્રો આઈએમપી છે. હવે એ પહેલાં આપણે ટીઆરએનએનું કાર્ય જોઈ લઈએ કે ટીઆરએનએ છે તે શું કામ કરે છે તે. હવે આપણે જોઈએ કે જે પ્રોટીન સંશ્લેષણની ક્રિયા કેવી રીતે થાય છે તેનું પહેલાં તો આપણે એક આપણી રીતે જોઈ લઈએ કે અહીંયા કોષ છે, આ કોષની અંદર કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્રની અંદર કોણ આવેલું છે, ડીએનએ આવેલા છે. તો હું અહીંયા ઝૂમ કરીને દર્શાવું છું કે આ ડીએનએ છે. હવે આ ડીએનએ છે તેમાંથી પ્રત્યાંકનની ક્રિયા દ્વારા કેનું નિર્માણ થાય છે, મેસેન્જર આરએનએનું નિર્માણ થાય છે. હવે આ મેસેન્જર આરએનએ કોષ કેન્દ્રમાં છે, તે કોષ કેન્દ્રમાંથી બહાર આવે છે અને બહાર આવીને કોષ રસમાં આવે છે. હવે કોષ રસની અંદર એમિનો એસિડ હશે અને એની સાથે સાથે કોષ રસમાં ટીઆરએનએ હશે અને બીજું કોણ હશે, રિબોઝોમ્સ હશે. આટલી વસ્તુ કોષ રસમાં છે.
હવે મિત્રો એ પણ યાદ રાખજો કે સ્વયંજનન અને પ્રત્યાંકન કોષ કેન્દ્રની અંદર થાય છે, જે બાકીની ક્રિયા છે ભાષાંતરણની ક્રિયા, પ્રોટીન બનવાની ક્રિયા તે કોષરસમાં થાય છે. હવે શું થાય છે મિત્રો કે જેવું મેસેન્જર આરએનએ છે તે કોષ કેન્દ્રમાંથી બહાર આવશે, એ ઝૂમ કરીને કોષરસની ક્રિયા હું અહીંયા દર્શાવું છું. આ કોષ કેન્દ્રની ક્રિયા આપણે જોઈ લીધી, મેસેન્જર આરએનએ બની ગયું છે તે કોષ કેન્દ્રમાંથી બહાર આવશે. જેવું કોષ કેન્દ્રમાંથી બહાર આવશે એટલે જે રિબોઝોમ્સ કોષરસમાં હોય છે ને તે મેસેન્જર આરએનએ ઉપર ગોઠવાઈ જશે, એટલે કે રિબોઝોમ્સ છે તે આવી રીતે ગોઠવાઈ જશે મેસેન્જર આરએનએ ઉપર. અને જ્યાં મેસેન્જર આરએનએ છે તેના ઉપર કોઈ ચોક્કસ માહિતી હશે, માહિતી ક્યાંથી તે લાવ્યું છે, કોષ કેન્દ્રમાંથી લાવ્યું છે. હવે આટલું થઈ ગયું. હવે ત્યારબાદ શું થાય છે મિત્રો કે ટીઆરએનએ છે તે ટીઆરએનએ શું કરે છે કે ટીઆરએનએ ન્યુક્લિક એસિડ છે, મેસેન્જર આરએનએ ન્યુક્લિક એસિડ છે, મેસેન્જર આરએનએ ઉપર જે માહિતી રહેલી છે તે ટીઆરએનએ માહિતીને વાંચે છે. તો ટીઆરએનએની રચના કોઈક આવી હશે અને એની પાસે પણ એક પ્રમાણ આ રીતે એની પાસે કોઈ પણ કોડ હશે. એ કોડ ક્યાં છે તો જનીન સંકેત માટેના કોડ છે. એટલે હવે ધારો કે અહીંયા જોઈએ કે આ મેસેન્જર આરએનએ છે તેના પાસે અહીંયા એ જી યુ કોડ છે, તો ટીઆરએનએ છે તેના પાસે પણ કોઈ કોડ હશે, તો એને કહે છે પ્રતિસંકેત. આ સંકેત છે એમિનો એસિડનો સંકેત છે. અહીંયા એ જી યુ હશે તો એના વિરુદ્ધનું અહીંયા પ્રતિસંકેત હશે, તો એની સામે કોણ ગોઠવાશે મિત્રો, યુ ગોઠવાશે. જીની સામે કોણ ગોઠવાશે, સી ગોઠવાશે. અને યુ છે તેની સામે કોણ ગોઠવાશે, એ ગોઠવાશે. આવી રીતે આવા ઘણા બધા એમિનો એસિડ છે તે છૂટા છવાયેલા રખડતા હશે, અને તેની પાસે કોણ, સોરી એમિનો એસિડ શું, આવા ટીઆરએનએ ઘણા બધા હશે. હવે બીજો કોડ આપણે લઈ લઈએ કે અહીંયા કોડ છે તે આપણે લઈએ કે યુ એ સી છે, આની પાસે યુ એ સી છે. તો હવે એના પ્રતિસંકેતની વાત કરે તો ટીઆરએનએ ઉપર એનો એવો કોડ પ્રતિસંકેત આવેલો હશે તે છે એ, આ યુ છે તેની સામે કોણ હશે, એ હશે. એ છે તેની સામે કોણ હશે, યુ હશે. અને સી છે તેની સામે કોણ હશે, જી હશે. હવે શું થશે મિત્રો કે મેસેન્જર આરએનએ છે તે રિબોઝોમ્સ ઉપર ગોઠવાઈ ગયું છે. હવે આ જે ટીઆરએનએ છે તે અહીંનો જે મેસેન્જર આરએનએ છે ને તેનો સંકેત વાંચે છે કે આ એ જી યુ છે, તો આ યુ છે એ અહીંયા ફિટ થશે. હવે આ ટીઆરએનએ આવી અને અહીંયા ફિટ થઈ જશે અને એના સાથે કોણ હશે કે એમિનો એસિડ હશે. કયું એમિનો એસિડ હશે, તો એ જી યુનું સંકેતન કોનું સંકેત છે, મિથિયોનિનનું છે, તો અહીંયા મિથિયોનિન એમિનો એસિડ હશે. એવી જ રીતે અહીંયા જોવા છે તો એ યુ જી છે અને એ યુ એ સી છે. તો યુ એ સી કોના માટેનો કોડ છે, ટાયરોસિનનો છે. તો અહીંયા જે આ એમિનો છે, આ ટીઆરએનએ છે તેના ઉપર અહીંયા એક એમિનો એસિડ હશે, તે એમિનો એસિડ કયું હશે, ટાયરોસિન હશે. તો અહીંયા જ્યાં મિથિયોનિન છે તેને અહીંયા ગોઠવશે, ટાયરોસિન છે તેને અહીંયા ગોઠવશે. આવી રીતે શું કરે છે કે ટીઆરએનએ છે તે મેસેન્જર આરએનએની શૃંખલા ઉપરનો જે ક્રમ છે, સંકેત છે, તેને વાંચે છે. સંકેત જે ડીએનએમાંથી આવ્યો છે તે સંકેતને વાંચી અને પોતપોતાના જે એમિનો એસિડ છે તેને ગોઠવે છે મેસેન્જર આરએનએની શૃંખલા ઉપર. તો આમ જે મેસેન્જર આરએનએ ઉપર જે ક્રમ આવેલો છે તેને સંકેત કહે છે, અને જે ટીઆરએનએ છે તેના ઉપર જે ક્રમ છે તેને કહે છે પ્રતિસંકેત, એટલે કે કોડ અને એન્ટી કોડ. તો આ રીતે એમિનો એસિડની ગોઠવણી થાય છે અને આમ એમિનો એસિડને લાવવાનું કામ કરે છે ટીઆરએનએ, એટલા માટે તેને ટ્રાન્સફર આરએનએ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે જોઈએ કે આપણે સામાન્ય જોઈ લીધું છે કે ટીઆરએનએનું કાર્ય શું છે તે, બાકી બધું ડિટેલ્સની અંદર જે આપણે ભાષાંતરણની ક્રિયા છે તેની અંદર આપણે સમજીશું. આપણે અહીંયા ટીઆરએનએની રચના જ ખાલી જોવાની છે. તો સંકેતની પરિકલ્પનાના ખૂબ પહેલા સમયથી ફ્રાન્સિસ ક્રિકના મત અનુસાર સંકેતને વાંચવા અને તેનો એમિનો એસિડ સાથે સંબંધ રાખવાની ક્રિયાવિધિ હોવી જોઈએ, કારણ કે એમિનો એસિડમાં કોઈ સંરચનાત્મક વિશિષ્ટતા નથી હોતી કે જેનાથી તે સંકેતને ચોકસાઈપૂર્વક વાંચી શકે. હવે આપણે જોઈએ કે જ્યાં સંકેતની જે કલ્પના છે કે જે પરિકલ્પના છે એના પહેલાંના સમયથી જ જે ફ્રાન્સિસ ક્રિક નામના વૈજ્ઞાનિક છે તેના મનની અંદર એવો પ્રશ્ન આવી જ ગયો હતો કે વિચાર આવી જ ગયો હતો કે સંકેત છે તેને વાંચવા માટે એમિનો એસિડ સાથે સંબંધની ક્રિયા હશે, એટલે કે સંકેત અને એમિનો એસિડ વચ્ચે કોઈ સંબંધ હશે, જેના કારણે જ કે એમિનો એસિડ છે એ ગોઠવાશે.
કારણ કે એમ યુનિવર્સિટી છે તે તો કોઈ ક્રમને વાંચી નહીં શકે કે આપણે જોઈએ કે અહીંયા કોઈ પણ મેસેન્જર આરએનએની શૃંખલા આવેલી છે. મેસેન્જર આરએનએની શૃંખલા ઉપર આ કોડ છે કે એ એ કોડ છે, ત્યારબાદ યુ 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 કોડ છે કે એ જી સી કોડ છે, આ કોડ આવેલા છે. હવે આ મેસેન્જર આરએનએ આવી ગયું છે બરાબર, ક્યાંથી આવ્યું છે કે સંદેશો લઈ અને ડીએનએમાંથી કોષ રસમાં આવી ગયું છે, પ્રોટીન બનાવવું છે. તો એમિનો એસિડ તો આપણી પાસે હાજર છે, પરંતુ આ એમિનો એસિડ છે તે આ સંકેતને વાંચી શકતા નથી, કેમ કે એની પાસે ભાષા નથી કે જે મેસેન્જર આરએનએની જે ભાષા છે તેને એમિનો એસિડ વાંચી શકે. કારણ કે એમિનો એસિડ અલગ છે, મોનોમર છે, આ પણ અલગ મોનોમર છે. તો એના માટે ફ્રાન્સિસ ક્રિકે એવું કીધું કે આ એમિનો એસિડ છે તેને ગોઠવવા માટે, એ સંકેત છે તેને વાંચવા માટે કોઈક એવું હાજર છે. તો એ કોણ હાજર છે કે તે આપણું ટીઆરએનએ છે. કે આ ટીઆરએનએ શું કરશે કે મેસેન્જર આરએનએના સંકેતને વાંચશે અને એ પ્રમાણે તે એમિનો એસિડને એના ઉપર ગોઠવવાનું કાર્ય કરે છે. એટલે કે જે ફ્રાન્સિસ ક્રિકના મગજમાં એવો વિચાર આવી જ ગયો કે એમિનો એસિડ સાથે કોઈ એવો સંબંધ હશે કે જેના કારણે તે મેસેન્જર આરએનએના સંદેશા છે તે બીજા પાસે વંચાવડાવશે. કોની પાસે વંચાવડાવે છે? ટીઆરએનએ પાસે. અને એના આધારે તે શું થાય છે? ગોઠવાય છે. તો એવું જ અહીંયા સમજાવવામાં આવેલ છે કે જે આ છે તે લાઈન અહીંયા જ સમજાવવામાં આવેલ છે કે એમિનો એસિડ છે તેની પાસે તો કોઈ વિશેષતા નથી કે તે જે સંકેત છે તેને વાંચી શકે. તો તેઓને કોઈ એવા અનુકૂલક અણુની હાજરી પ્રસ્થાપિત કરી કે જે એક બાજુ સંકેતને વાંચતા હોય અને બીજી બાજુએથી વિશિષ્ટ એમિનો એસિડને જોડતા હોય. તો એ શું કીધું કે એવો કોઈ અનુકૂલક અણુ હાજર છે. અનુકૂલક એટલે કે કેરિંગ અણુ, કે તે લાવે છે, એમિનો એસિડને લાવે છે. એટલે એક બાજુએ તે સંકેતને વાંચે છે અને બીજી બાજુએ શું કરે છે કે એમિનો એસિડને જોડે છે. તો અહીંયા આપણે જોઈએ કે આ મેસેન્જર આરએનએ ઉપર અહીંયા સંકેત આપેલો છે, એ જી યુ આ સંકેત આપેલો છે. હવે એ સંકેતને કોણ રીડ કરશે? આપણું ટીઆરએનએ રીડ કરશે. એટલે કે એ જી યુ છે તો યુ સી એ આઈનો પ્રતિ સંકેત હશે અને એક બાજુ તે આ સાઈડથી અહીંયાથી સંકેત વાંચતું હશે ને બીજી બાજુ એના ઉપર કોણ આવેલું છે? એમિનો એસિડ આવેલું છે. તો આ એમિનો એસિડ છે તેને તે શું કરતું હશે? લાવતું હશે. એટલે આવી રીતે તે એક બાજુએ સંકેત વાંચે છે અને બીજી બાજુએ શું કરે છે? એમિનો એસિડને જોડે છે. તો આમ એ કાર્ય તે કરે છે. ત્યારબાદ આગળ જોવા જઈએ કે જે ટીઆરએનએ છે જેને એસઆરએનએ પણ કહે છે. ટીઆરએનએને બીજું નામ છે સોલ્યુબલ આરએનએ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તે કોષરસની અંદર સોલ્યુબલ એટલે કે દ્રાવ્ય સ્વરૂપે જોવા મળે છે અને તેના વિશેની જાણકારી આનુવંશિક સંકેતની શોધ પહેલાં હતી, છતાં પણ તેની અનુકૂલક અણુ સ્વરૂપ તરીકે ઘણા સમય પછી જાણકારી પ્રાપ્ત થઈ. તો મિત્રો, આ ટીઆરએનએ છે તે કોષરસની અંદર સોલ્યુબલ ફોર્મમાં જોવા મળે છે, તેને એસઆરએનએ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ માહિતી તો બધાની પાસે હતી. ક્યારથી હતી? કે આનુવંશિક સંકેતની જે શોધ થઈ, જનીન સંકેતની શોધ થઈ એ પહેલાં જ હતી, પરંતુ આ ટીઆરએનએ છે તે એક અનુકૂલક અણુના સ્વરૂપે કાર્ય કરે છે. એ તો જનીન સંકેતની શોધ થયા પછી જ એની શોધ થઈ એટલે કે એની જાણકારી મળી. હવે આપણે ટીઆરએનએની રચના જોઈએ કે ટીઆરએનએની રચનાની અંદર શું જોવા મળે છે. તો ટીઆરએનએમાં એક પ્રતિસંકેત એટલે કે એન્ટિકોડોન લૂપ હોય છે. હવે જે ટીઆરએનએ છે તેની અંદર શું જોવા મળે છે મિત્રો? કે એક પ્રતિસંકેત લૂપ હોય છે એટલે કે એન્ટિકોડન લૂપ હોય છે. તે શું કરે છે કે સંકેતના પૂરક બેચ આવેલા હોય છે અને તેના એમિનો એસિડનો એક સ્વીકાર્ય છેડો છે એટલે કે એમિનો એસિડ એસેપ્ટર આવેલો હોય છે અને જેનાથી તે એમિનો એસિડ સાથે જોડાય છે. તો આપણે અહીંયા આકૃતિની અંદર જોઈએ તો આ છે તે ટીઆરએનએની રચના છે. કે આ ટીઆરએનએ છે તેની જે આ ટાઈપની રચના જોવા મળશે કે આ ટીઆરએનએ આપણું આવું છે. અહીંયા એક છેડે શું જોવા મળશે? કે એના પ્રતિસંકેત લૂપ હશે. કે આ પ્રતિસંકેત લૂપની મદદથી તે શું કરે છે? કે મેસેન્જર આરએનએ ઉપર આવેલા જે સંદેશો છે તેને વાંચે છે અને એનો જે બીજી બાજુનો છેડો છે ત્યાં કોણ ગોઠવાયેલું હશે? એમિનો એસિડ ગોઠવાયેલા હશે. તો આમ અહીંના સંકેતો વાંચે છે, જો સંકેત મેચ થશે તો એ એમિનો એસિડને ગોઠવે છે. તો અહીંયા આપેલું છે કે એ યુ જી સંકેત છે તેનો પ્રતિસંકેત યુ સી એ છે. અહીંયા સેરીન નહીં આવે મિત્રો, મિથિયોનિન આવશે, કારણ કે એ યુ જી કોડ છે તે કયા એમિનો એસિડનો છે? મિથિયોનિનનો છે, કે જે સોરી એ જી યુ છે ને, એ જી યુ
ને બરોબર જ છે, એ જીયુ છે તે મિથ્યુ, સોરી એ જીયુ છે તે શેરીનું છે, એ યુ જી આવે તો મિથ્યુનિન આવશે. તો અહીંયા જે એ જીયુ છે તે સંકેત છે, તેનો પ્રતિસંકેત કોણ છે, યુ સી એ છે. તો હવે અહીંયા આ જે એ જીયુ છે તેને એક બાજુ ટીઆરએને વાંચે છે કે આ કયો સંકેત છે તે, અને એની એક બાજુ કોણ હોય છે કે એમિનો એસિડ હોય છે. આ સંકેત વાંચી અને ત્યારબાદ તેને અહીંયા ગોઠવે છે. પછી બીજો આવશે ટીઆરએને, તે પણ સેમ એવું જ કરશે કે અહીંયા શું છે, યુએસી છે. તો એને અહીંયાના એના સંકેતને વાંચશે, એક જે પ્રતિસંકેત લૂપ હોય છે તેની મદદથી, અને ત્યારબાદ એનું એમિનો એસિડને ગોઠવી અને તે આમ વયો જાય છે. આવી રીતે આ બે એમિનો એસિડ વહી જશે, સોરી ટીઆરએને વહી જશે. ફરીથી કોઈ આવું ટીઆરએને છે તે કોઈ એમિનો એસિડને લઈને આવશે. તો આવી રીતે પ્રોટીન સંશ્લેષણની ક્રિયા થાય છે. મેં એવું જ કીધું છે કે ટીઆરએનએની અંદર એક પ્રતિસંકેત લૂપ જોવા મળે છે, અને અહીંયા શું હોય છે કે સંકેતનો એ પૂરક બેજ આવેલો હોય છે કે એની અંદર એક એમિનો એસિડને સ્વીકારતો છેડો જોવા મળે છે. એટલે કે એક છેડે પ્રતિસંકેત લૂપ હોય છે અને એક છેડે કોણ હોય છે કે એક છેડે હોય છે એમિનો એસિડ. હવે પ્રત્યેક એમિનો એસિડ માટે વિશિષ્ટ ટીઆરએનએ આવેલા હોય છે. હવે દરેક એમિનો એસિડ છે તેના માટે કોઈ ચોક્કસ ટીઆરએનએ હોય છે, અને પ્રારંભ માટે બીજો વિશિષ્ટ ટીઆરએનએ આવેલો હોય છે જેને પ્રારંભિક ટીઆરએનએ અથવા તો ઇનિશિયેટર ટીઆરએનએ કહે છે. એટલે કે દરેક એમિનો એસિડ માટેના ટીઆરએનએ વિશિષ્ટ હોય છે. મિથ્યોનિન માટેનો અલગ ટીઆરએનએ હશે, ટાયરોસિનનો અલગ હશે, ગ્લુટામિનનો અલગ હશે, ફિનાઇલ એલેનિનનો અલગ હશે. ટીઆરએનએ બધાયના જુદા જુદા અને વિશિષ્ટ જ હશે. એટલે કે ફિનાઇલ એલેનિનને જે ટીઆરએનએ લાવતું હશે તે ફક્ત ફિનાઇલ એલેનિનને જ લાવશે, તે સેરિનને લાવશે નહીં. આમ ટીઆરએનએ છે તે દરેક એમિનો એસિડ માટેના ચોક્કસ અને વિશિષ્ટ હોય છે. એમાં જે પ્રારંભ માટેનો જે ટીઆરએનએ છે તેને પ્રારંભક ટીઆરએનએ કહે છે. તો પ્રારંભક ટીઆરએનએ કયા એમિનો એસિડને લાવશે, મિથ્યોનિનને લાવશે. કે જે મિથ્યોનિન એમિનો એસિડ છે તે ને લાવતો જે ટીઆરએનએ છે તેને પ્રારંભિક ટીઆરએનએ કહે છે. અને એના ઉપર આપણે જોઈએ તો એન્ટીકોડ કયો હશે, તો મિથ્યોનિન છે તેનો કોડ છે એ યુ જી. તો એનો પ્રતિકોડ આપણે લખવો હોય તો આપણે લખી શકીએ કે એની સામે યુ આવશે, યુ છે તેની સામે એ આવશે, અને જીની સામે સી આવશે. તો યુ એ સી. તો આ યુ એ સી કેનો પ્રતિસંકેત કોડ હશે, મિથ્યોનિન એમિનો એસિડનો પ્રતિસંકેત કોડ હશે. ત્યારબાદ સમાપ્તિ સંકેત માટે કોઈ ટીઆરએનએ હોતા નથી, એટલે કે સમાપ્ત માટેના કોઈ ટીઆરએનએ નહીં હોય. જ્યાં આપણને ત્રણ કોડ આવી જશે કે એ યુ સોરી છે યુ એ યુ એ એ છે, યુ એ જી છે કે યુ જી એ છે, આ ત્રણ કોડ આવશે એટલે સમાપ્ત થઈ જશે. એના માટે કોઈ ટીઆરએનએ છે નહીં. આકૃતિની અંદર આપેલું છે ટીઆરએનની રચના, અને ટીઆરએનએ છે તેનું દ્વિતીય બંધારણ દર્શાવેલ છે કે જે ક્લોવરના પર્ણ જેવું દેખાય છે. મિત્રો અંડરલાઇન કરજો, ક્લોવર એટલે શું, તો એક વનસ્પતિનું નામ છે. આ ક્લોવરનું જેવું પર્ણ હોય તેવા રચના છે તે ટીઆરએનએની જોવા મળે છે. અને વાસ્તવમાં ટીઆરએનએ સઘન અણુ છે કે જે ઊંધા એલ આકારની જેમ દેખાય છે. કંઈ આપણે જોઈએ તો જે આ અણુ છે તે એક ઊંધો એલ છે તેના જેવા આપણને જોવા મળે છે. તો આ છે મિત્રો ટીઆરએનએની રચના. તો મિત્રો આપણે શું યાદ રાખવાનું ટીઆરએનએની અંદર, કે એક છેડે પ્રતિસંકેત લૂપ હોય છે કે તેની મદદથી મેસેન્જર આરએનએના સંકેતને વાંચે છે, અને એના એક છેડે કોણ જોવા મળે છે, એમિનો એસિડ હાજર હશે. તો એક છેડે એમિનો એસિડ ધરાવતું હશે અને એક છેડે પ્રતિસંકેત લૂપ હશે. એટલે કે પ્રતિસંકેત લૂપની મદદથી તે મેસેન્જર આરએનએનો સંદેશો વાંચે છે, અને સાથે એક છેડે તે એમિનો એસિડને લાવે છે. એમિનો એસિડ એની એ જોડાયેલા હોય છે, અને દરેક એમિનો એસિડ માટે વિશિષ્ટ ટીઆરએનએ હાજર હશે. એટલે કે દરેક એમિનો એસિડના ટીઆરએનએ કેવા હશે, અલગ અલગ હશે, જુદા હશે. સ્ટોપ માટે કોઈ પણ ટીઆરએનએ જોવા મળતું નથી. તો મિત્રો આટલું યાદ રાખજો, ટીઆરએનએની રચના ક્લોવરના પર્ણ જેવી અથવા તો ઊંધા એલ આકારની, કે જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જે આપણને ઊંધા એલ આકારની રચના છે તે જોવા મળે છે. તો આ છે ટીઆરએનએ. હવે ત્યારબાદ આપણે ભાષાંતરણની ક્રિયા શરૂ કરશું. અહીંયા સુધીનું આજે રાખીએ. તો સારી એવી તૈયારી માટે ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ વેરી વેરી મચ.